હલો બાળકો, કેમ છો બધાય? મજામાં ને? આપણે ગયે વખતે ગણિતમાં એકડાની ઓળખ કરી, 1 થી 10 ની ઓળખ કરી હતી ને. એકડા કેવી રીતે બોલવાના, બોલવાના અને ઓળખ કરવાની, એવું આપણે શીખાતા ને ગયા વખતના વિડીયોમાં. અરે વાહ, ચાલો તમને બધાને તો બધું સરસ યાદ રહી જાય, એટલા હોશિયાર મારા છોકરાઓ છે. હવે આજે આપણે લખવાની શરૂઆત કરવી છે. લખતા મેં પેન્સિલ પકડતા શીખડાયું છે ને, ખાનાવાળી નોટ લેવાની છે, એ બધી વાત આપણે આગલા વિડીયોમાં મેં કરી દીધી છે. આજે આપણે લખવાની શરૂઆત કરવાની છે. એટલે સૌથી પહેલા તો આપણે શું કરશું, 1 થી 5 લખવા છે. 1 થી 5 લખવાના છે. જો સૌથી પહેલા તો એક અડે એક આપણે લખશું. જો આ એક અડે એક છે ને, મીંડું આપણે શીખાતા ને, એ મીંડું કરી આમ કરી બાપાની લાકડી નીચેની લાઈન નાડાડવાનું, એક અડે એક. પછી એક ખાનું છોડી દેવાનું. પછી એક ખાનું છોડીને શું લખવાનું, બગડે બે. તો બગડે બે છે ને, આમ કરી આમ સી જેવી લીટી કરી મીંડું વાળી નીચેની લીટીને અડાડી દેવાનું, એટલે બગડે બે. પછી તગડે ત્રણ, આમ સરસ મજાનું મીંડું કરીને તગડો કરવાનો, તગડે ત્રણ. પછી ચોગડે ચાર. પછી એક ખાનો છોડી અને પછી શું લખવાનું, પાંચ અડે પાંચ. આવા સરસ મજાના લખવાના, ધીમે ધીમે અને શાંતિથી લખવાના, એટલે અક્ષર આપણા સરસ થાય. અક્ષર જરાય ખરાબ થવા જોઈએ નહીં, સરસ શાંતિથી ચીપી ચીપીને અને ધ્યાન દઈને લખવાનું. આપણું ધ્યાન આમાં લખવામાં જવું જોઈએ, બરાબર? ચાલો પાછું હવે આપણે શું કરશું, આખી એક લાઈન છોડી દેવાની. શું કરવાનું, એક લાઈન છોડી દેવાની. એક લાઈન છોડી અને પાછું આપણે લખવાની શરૂઆત કરીએ. શું કરશું, તો કે એક અડે એક બાપાની લાકડી કરવાની મીંડું કરીને. પછી બગડે બે, અરે વાહ આ તો સરસ બગડો થઈ ગયો. પછી તગડે ત્રણ. પછી એક ખાનું છોડીને ચોગડે ચાર. પછી એક ખાનું છોડીને પાંચ અડે પાંચ. લે આ તો સરસ મજાનું લખતા આવડી ગયું તમને તો બધાને. કાંઈ અઘરું નથી લખવાનું, પેન્સિલ પકડો અને લખવાની શરૂઆત કરી દો એટલે આપણને આવડશે. પાછું શું કરવાનું, એક લાઈન છોડી દેવાની. એક લાઈન છોડી અને પાછું આપણે લખવાની શરૂઆત કરી દઈએ. એક અડે એક. પછી એક ખાનું છોડી દેવાનું, પછી શું લખશું, બગડે બે. પાછું એક ખાનું છોડી દેશું, પછી શું લખશું, તગડે ત્રણ. પછી એક ખાનું છોડીને પાછું લખશું, શું આવશે, ચોગડે ચાર. પાછું એક ખાનું છોડી દેશું, પછી પાછા લખશું આપણે, પાંચ અડે પાંચ. એમ કરતા કરતા આપણું પાનું ભરાઈ ગયું, ખબર ન પડી. એક પાનું આપણે લેસન કરી નાખ્યું, મમ્મીને કહેવાનું, આખું પાનું લેસન કરી લીધું મેં, લખતું જવાનું ધીમે ધીમે. અરે વાહ, ચાલો હવે શું કરશું, લાઈન છોડી દેશું ને, હવે એક લાઈન છોડી દેવાની. એક લાઈન છોડી અને પાછું આપણે લખવાનું શરૂ કરીએ. એક અડે એક. પાછું ખાનું છોડી દેશું, બગડે બે. પાછું ખાનું છોડી દેશું, તગડે ત્રણ. પાછું ખાનું છોડી દેશું, ચોગડે ચાર. પાછું ખાનું છોડી દેશું, પાંચ અડે પાંચ. અરે વાહ, આ તો લખાઈ ગયા, આખું પાનું પૂરું થઈ ગયું. આખા પાનામાં આપણે બધાએ લેસન કરી નાખ્યું. વાહ રે વાહ, આ છોકરાઓ તો ચાલો. જો હવે આપણે છે ને 1 થી 5ની આપણે સાથે સાથે ઓળખ કરી લઈ. જો હું તમને ફ્લેશ કાર્ડ બતાવું છું, આ ફ્લેશ કાર્ડની ઓળખ કરી અને સાથે સાથે આપણે લખતા જઈશું. આ શું છે બાળકો, બોલો જોઈ. એક અડે એક, એટલે આપણે અહીંયા શું લખવાનું, એક અડે એક. પછી બગડે બે, બગડો આવ્યો, બગડે બે. તો અહીંયા શું લખી નાખ્યું આપણે, બગડે બે. તમને બધાને સરસ ઓળખ થઈ જ ગઈ છે, ફ્લેશ કાર્ડથી ઓળખ કરાવું છું. તગડે ત્રણ, અહીંયા શું લખવાનું છે, તગડે ત્રણ, એટલે તગડે ત્રણ આવડી જાય. વાહ રે વાહ, હવે શું આવશે, ચોગડે ચાર. ક્યાં ગયો ચોગડો, આર્યો ચોગડે ચાર, ચોગડા ભાઈ આર્યા. હવે શું આવશે, પાંચ અડે પાંચ.
તો હવે પાંચડે પાંચ ક્યાં ગયો? ગોતો 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 આવી ગયો, આર્યો પાંચડે પાંચ. આવા આપણે એક થી પાંચ ની સરસ મજાની ઓળખ કરી લીધી. અને એક થી પાંચ ધીમે ધીમે, જાજુ કાંઈ લેસન નથી, એક જ પાનામાં લખવાનું છે. ખાનું છોડતું જવાનું છે, ખાના લખાઈ જાય એટલે એક લાઈન છોડી દેવાની છે, અને શાંતિથી ધીમે ધીમે એક થી પાંચ જ લખવાના છે. પણ મમ્મીની બાજુમાં બેસીને જ લખજો એટલે સરસ અક્ષર થાય. ખરાબ અક્ષર થાય ને તો મમ્મીને કહેજો, ભૂસી નાખે, ભૂસીને ફરીથી લખજો તો મસ્ત અક્ષર થશે. અને પછી શું કરશું? ખાનાવાળી નોટમાં હોમવર્કમાં એક પેજ લેસન કરવાનું છે, જાજુ કાંઈ લેસન કરવાનું નથી. એક થી પાંચ લખવાના છે અને બોલતું જવાનું છે. આપણે કેમ અત્યારે અહીંયા એક થી પાંચ આપણે બોલતા ગયા ને લખતા ગયા, એવી રીતે બોલતું જવાનું અને લખતું જવાનું, એટલે એક થી પાંચ ની ઓળખ પણ થઈ જશે અને લખતા પણ આપણને આવડશે. આવજો બાળકો.